ગાઈસ અમને બધાને ભાંગ ચડી ગઈ અત્યારે. તારે નથી પીવાની, ના નથી પાડી મેં ઊંઘમાં. શું થાય મોજમાં? અમે પણ મોજમાં. તો આજે છે મહાશિવરાત્રી, તો બધાને મહાશિવરાત્રી ની હાર્દિક શુભકામનાઓ. અને અત્યારે પૂજા નું મૂકવા માટે જવું છું, અત્યારે વાગ્યા છે સવારના 7 અને આજે પણ એને રજા નથી, મહાશિવરાત્રી છે છતાં પણ એને હું જસ્ટ ઉઠ્યો જ હોય. ચલો મહાદેવ, માંગી લીધું ભગવાન પાસે? ચલો તો પૂજા જાય છે, ભાઈ મળે આપણે સાંજે પાછો. પૂજાને મૂકીને હું આવી ગયો છું પાછો ઘરે, અને હવે થોડી વાર માટે ફોન ચાર્જમાં મૂકી દો, હું ફ્રેશ થઈ જાઉં અને પછી આપણે લોકો મળીએ. ડાયરેક્ટ જઈએ છીએ પછી આપણે મંદિરે, અને મંદિરે જઈને દર્શન કરીએ મહાદેવના, પછી આજના દિવસની શરૂઆત કરીએ. તો હું થઈ ગયો છું એકદમ ફ્રેશ, અને હવે હું જઈશ દર્શન કરવા માટે, અને દર્શન કરીએ આપણે ભોળેનાથના. અને આજના દર્શન વધારે મહત્વના હોય છે, બીકોઝ એક દિવસ આવે છે ભોળાનાથનો, અને એમાં બધાને દર્શન કરવા જોઈએ, પણ ઘરે બેઠા નહીં મંદિરે જઈને, બીકોઝ મંદિરની આખી વાઇબ્રેશન અલગ હોય છે, મંદિરની આખી પોઝિટિવિટી અલગ હોય છે. એટલા માટે એક દિવસ જઈ ત્યાં જઈને માંગવા કરતા તમારું જે કઈ પણ ભરેલું છે ને એ ઠાલવવું વધારે ઈઝી રહેશે. માંગવાનું તો પછી છે, બીકોઝ જયારે ભરેલું હશે એ ખાલી થશે તો બધું તમારામાં આવશે. એટલે ત્યાં જઈને તમારામાં જેટલી બી આળસ છે અથવા તો જેટલા બી તમારામાં ખોટું ખોટું કઈ પણ ભરેલું છે ને, બધી કઈ પણ એવી હેબિટ છે, તો કઈ પણ છે છોડાવવાની છે, અને ભોળાનાથ પાસેથી કઈક નવું માંગવાનું છે, એને કહેવાનું છે. તો બસ કઈ નઈ, એ કહેવા માટે જ હું જઉં છું ત્યાં. તો જોતા રહેજો, ચલો આપણે જઈએ ભોળાનાથ નું દર્શન કરવા માટે. કુકલી એ કુકલી, હવે કુકલો બધા ની પેલા ઉઠી જાય, ઘર હાય તો કહી દે. હું તમને એક ક્વેશ્ચન પૂછું, એનો જવાબ આપજો કમેન્ટમાં. તમારું મોર્નિંગ રૂટીન સ્ટાર્ટ કઈ રીતે થાય, ભગવાન નું નામ લઈને કે એમને જ ચાલુ થઈ જાય, ત્યાં તો પછી તમે મોર્નિંગમાં શું કરો છો એવું કે જેથી તમારો દિવસ આખો સારો જાય, તો એ કમેન્ટ કરી દેજો કે તમે તમારી સવારને કઈ રીતે સવારો છો, એ કહેજો મને કમેન્ટમાં. કારણ કે બધાના જવાબ અલગ અલગ હશે, તો એકબીજાને જાણવાની મજા આવશે કે લોકો શું કરે છે સવારે, તો એ કમેન્ટ કરી દેજો. બસ ઘરે પહોંચી ગયો છું મંદિરે. તો દર્શન કરીને પહોંચી ગયો હું ઘરે અત્યારે ફરી પાછો, અને હવે થોડી વાર હું મારું કામ કરીશ, એડિટિંગ આ તે ઘણું બધું કામ છે તો એ પતાવી, અને મને આશા છે કે તમારા લોકોના પણ બહુ સારી રીતે દર્શન થયા હશે એ દિવસે. અને આ તો બ્લોગ હું બહુ જ દિવસ પછી મૂકીશ એટલે વાર લાગશે, એટલે તમે લોકોએ મહાશિવરાત્રી ઓલરેડી મનાવી લીધી હશે. મહાશિવરાત્રીને મહાશિવરાત્રી કેમ કહેવામાં આવે એની આખી આખી એક વાર્તા છે, કે મહાદેવ સાક્ષાત પૃથ્વી ઉપર આવે છે અને બધાને આશીર્વાદ આપે છે. તો એ દિવસે કહેવા જવાય કે તમે થોડી કેવી પણ ભગવાનની ઉપાસના કરો ને તો ભગવાન તમારા થઈ જાય, તમે ભગવાન ના થઈ જાઓ. એટલા માટે એ મહાશિવરાત્રીને મહાશિવરાત્રી કહેવામાં આવે છે. એટલે જે લોકો ભોળાનાથના ભગત હોય એ લોકો કેવું કે થોડી કેવી પણ ભગવાનનું ભોળાનાથનું નામ લે ને એ દિવસે ભોળાનાથ એના અને ભોળાનાથના તમે થઈ જાઓ, એના કારણે મહાશિવરાત્રી કહેવાય. કઈ નહીં, મહાશિવરાત્રીનો લાભ આપણે લઈ લીધો છે, હવે આજના દિવસની શરૂઆત એઝ ઇટ ઇઝ જે રીતે છે એ રીતે કરીશું. તો ગાઈસ અત્યારે ડાયરેક્ટ વાગવામાં થઈ ગયા છે 12:30, અને હવે અમે લોકો જઈએ છીએ બાર ભાંગ લેવા માટે, અને ભાંગ જો અહીંયા મળતી હશે કે આજુબાજુમાં તો લઈ આવીએ છીએ, કારણ કે મમ્મી કહે છે કે માટલા લઈને બેઠા હોય છે સાચી ભાંગ દેવા માટે. પીને કઈ મજા આવે તમને સાચી ભાંગ? ખોટું હું બોલો, ભાંગ ભાંગ મળતી હોય બાર તો લેવા જઈએ. ચલો ગાઈસ અમે લોકો અત્યારે લેવા આવ્યા છે ભાંગ અહીંયા સિટી, અને સ્ટ્રોંગ ભાંગ બનાવી છે અમે લોકો, અમાર બેન પી ને ટલ્લી લઈ જવાનું બરાબર. ચલો કઈ નઈ, પ્રસાદી લેવા માટે આવ્યા, પાર્સલ જોઈએ છે તો 3 પાર્સલ લઈ જઈએ બરાબર, જોઈએ પી ને ચડે છે કે નહીં આજે, અને ચડે તો અનુભવ જોઈએ કે કેવો છે બરાબર ને. તું પી જાય એક વાર. ચલો
નહીં ચડે ને તો સોસાયટી વાળા લઈને આવશું પીવા માટે. ભાંગ લઈ લીધી છે, આજ તો જોઈએ ભાંગ પીને થાય છે શું. કદાચ ભાંગ પીને સુઈ જાવ તો બ્લોગ નહીં આવે ગાઈસ હમણાં. 5 hours later. તો ગઈ અત્યારે વાગવા ડાયરેક્ટ 6 થઈ ગયા છે, ખબર જ ના પડી. બપોરે અમે લોકો ભાંગ પી દીધી અને ભાંગ પી પછી જમ્યું. જમવા માટે જમવામાં હતું બટેટાનું શાક, પછી રાજગરાનું, રાજગરાના રોટનો શીરો અને મોરૈયો અને બધું હતું સરસ મજાનું. જમીન પછી અમે લોકો સુઈ ગયા. તો છેક અત્યારે ઉઠ્યા છીએ, 6 વાગ્યા છે અત્યારે. ચડી ગઈ તને, ઊભી થઈને ચાલતા તો કઈ નહીં, એટલે થોડી ઘણી અસર છે, એટલી બધી બહુ નથી. ભાંગ 1.5 ગ્લાસ જેવી પીધી તો પણ મને એટલી બધી કઈ અસર નથી. નોર્મલ અસર છે. માથું થોડું ભારે ભારે લાગે એવું લાગે છે, બીજું કઈ એવું છે નહીં. એટલે ભાંગની અસર આવી કઈક મને તો મારા માટે તો આવી ગઈ છે અત્યારે. સાચી ભીંગ એટલે હું તો કહું સાચી ભાંગ પીવાય, પણ થોડી એવી પ્રસાદી લેવી જોઈએ, બાકી કઈ એટલું બધું મજા નહીં એમાં. આ હતો મારો અનુભવ. તો અત્યારે નોર્મલ જે છે, જે રૂટીન એ ચાલુ છે. ગાઈસ તમને બધાને ભાંગ ચડી ગઈ અત્યારે. અત્યારે જે કસર છે ભાઈ એની, અને પૂજા આવી તો પૂજા રસ્તો વખત ભાંગ પીને આવી એની. તો તારે નથી પીવાની, ના નથી પાડી મેં ઊંઘમાં. એટલે તો કેમ બીજી કેમ તે અહીંયા નહીં, અહીંયા છું. ભાંગ ની ગોળી હતી, હા હતી, પણ મેં નથી લીધી. એક મેં કીધું, એમને કીધું કે નાખી દો, આખી તો ના નાખે પકે અડધી નાખે. મેં કીધું નહીં નહીં એવું નહીં કરવું. તને આવે તો પીધેલ જ લાગે. હું તો સુતો હતો સપનામાં, તમારે તો એવું લાગે હું પહાડ ચડું ને હું આમ. કેવું થાય મોટો આમ સીધો સીધો પહાડ છે ને હું ચડું છું, પછી એવું થાય કે હું જ્યાંથી પહાડ માંથી આમ પડું ફટાફટ ફટાફટ એવા એવું આમ નિંદર નિંદર બતાતું હતું. હજી તારે પીવી અંદર પડી હાચી ભાગ પીવી આવી ગયો. લાવો જ્યુસ અમારું. તો ગાઈસ અમારું ચીકુનું જ્યુસ આવી ગયું અત્યારે, અને પૂજા ને ભાંગ બહુ ચડી ગઈ છે. મન લાગે આને ભાંગ નહીં કઈક બીજું પીધું. બધું બગાડે ઢોરાશે. મમ્મી તો રાત કરવા માલ નહીં, સુમન ઘરમાં ન જોઈએ મારે.
પીવા દો પેલા, પછી જો તમે તમારે સિટી માં જઈને સ્ટ્રોંગ હોય. ભાંગ પીવાય ક્યારે? પીવાય ના કહી દે બધાને, ના પીવાય કહી દે. બસ ના પીવાય, આવી ભાંગ પીવાય કોઈ દી? હા તું શું સલાહ આપીશ બધાને, પીવાય કે ન પીવાય? થોડીક પીવાય, ભાન છે તને જરાક વાતું કરે. કઈ નહીં તો હવે ભાનાને છે નહીં યાર, હું થોડો થોડો આમ ફરવું અને એ તો આવ ટલ્લી થઈ ગઈ એવું લાગે આંખો જોઈને, કારણ કે લાલ લાલ આંખો થઈ ગઈ છે. તો બહારથી પીને આવી, અમે ત્યાં ઘરે લઈ આવ્યા ને, ઘરે આવીને પીધું છે, તો બહારથી પીને આવી. બોલો, કઈ નહીં, પણ હવે આવી અસર છે, ભાંગ ના પીવાય ખરેખર, સાચી ભાંગ ના પીવાય, ખોટી ખોટી પી લેવાય તો ખોટી મસ્ત હતી. અમારો બધાનો છેવડો થઈ ગયો છે ને, પૂજાને જતા જતા દાંત જ કાઢ્યા, એક એક મિનિટ બંધ જ નથી થતી, દાંત જ કાટ કાટ કરે. મને નહીં ભાઈ, હું તો કઈ નથી ચોંટતી. શું થાય તને? શું થાય? આંખો તો તારી સોજી ગઈ છે. રાત કેમ જ કાઢે પણ ગાઈસ, આ રીતનું પછી અમે લોકો કાલે રાત્રે સુઈએ જ ગયા હતા, અને સવારે ઉઠીને પૂજા જતી બી રહી એના કામ પર, અને રાત્રે તો એવા ગાંડા કાઢતી હતી, પછી તો અમે લોકો સુઈએ સુવડાવી દીધી એને, અને હું બી સુઈ ગયો, અને મને બી કઈ યાદ નતું રહેતું, મને ઊંઘ જ આવા કરતી હતી. પછી કઈ નહીં, હવે સવારે ઉઠ્યા હજુ બી માથું એટલું ફરી રહ્યું, એટલું દુખે છે કે વાત જવા દો. તો બસ, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો આવડે ગમે હોય તો લાઈક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળે કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે, ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ. ભાંગ સાચી ક્યારેય ના પીતા, કારણ કે આનાથી ઘણી બધી નુકસાની થઈ શકે છે. ક્યારેય એકલામાં ભાંગ ના જ પીતા, બસ હું તો એટલી સલાહ કહું, સાચી ભાંગ ક્યારેય ના પીતા. બાય. હા તો પણ દાંત જ કાટ કાટ કરે મમ્મી, બધા કાઢી નાખ્યું, મોકી થઈ ગયા.